जिने शेष सहस्त्र मुख गाय निगम ने ती कहे रे लोल वर्ण वो सुंदर रूप अनूप जुगल चरणे नमी रे लो। शेष जी पण जेना महिमा ने पार पामता नथी एटला तमारा लाला ना गुणों छे। पछी नंदजी एम कीधु के तमे आव्या छो तो अमारा घरनू कंईक सीधू पाणी तमे लो। ગર્ગાચાર્ય જી કે કાચું સીધું લઈ આવો, હું સ્વયં પાકી છું। શું છું? સ્વયં પાકી કે નહીં કહેવાય? પોતાના હાથે જ બનાવી, બીજાના હાથનું ન ખાય એને સ્વયં પાકી કહેવાય। શું કહેવાય? તો આપણે કહેવાય, તમે કહેવાય સ્વયં પાકી છો? હે, કઢીનો વઘાર એ તો કઢીનો વઘાર ઉડી જાય, સ્વયં પાકી હતા। એટલે કાચું સીધું મગાવ્યું, ઠાકોરજીના થાળ થયા, યમુનાજીના સ્નાન કરી પાણી ગાળીને લઈ આવ્યા છે અને રસોઈ કરી છે અને ઠાકોરજીને જમાડવા બેઠા છે, પણ એને ખબર નથી કે મેં જેને નામ પાડ્યા છે એ સાક્ષાત પરબ્રહ્મ છે। ગર્ગાચાર્યને બધી ખબર છે, પણ ભગવાનને લીલા વિસ્તારી હોય એટલે વરી માયાનો પડદો આડો દઈ દે। ભગવાનને થાળ જમાડે છે, તમે જમો જમો ને મારા ઠાકરિયા, પણ ભગવાને વિચાર કર્યો કે મને બોલાવે છે અને જો હું જઈશ અને જો અડીશ તો પછી અભળાઈ જા શકે, ફરી ખાશે નહીં। પણ ભગવાનને ભાવથી બોલાવે છે એટલે ભગવાન છે। ગોઠણ ભેર ચાલતા ચાલતા જ્યાં થાળ મૂક્યો હતો ને ત્યાં પહોંચી ગયા છે અને થાળમાંથી ભગવાન જમવા માંડ્યા। આ બાજુ ગર્ગાચાર્યજી થાળ બોલી લીધો, માનસી પૂજા પૂર્ણ થઈ, આંખ ખોલી તો ભગવાન જમેરા। એટલે ગર્ગાચાર્ય કહે છે કે મૈયા આ તારો લાલો તો બારી બધી રસોઈ અભડાવી નાખી કે એક વર્ષના બાળકને બોલતા આવડે? આવડે? હે, ના આવડે? હાજે ના આવડે? તો ભગવાન ઘનશ્યામ 18 મહિનાના હતા ને તે હાલતા થઈ ગયા હતા। લો, આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ 18 મહિનાના હતા તે ચાલતા થઈ ગયા હતા, ઘોડીએમાંથી નીચે ઉતરી જતા, એ બધી ક્રિયા કરી આવતા, છાના માના ઘોડીએમાં હોઈ ગયા હતા 18 મહિનાના ઘનશ્યામ। લો, 18 મહિનાનો બાળક ચાલે, પણ બાળ પ્રભુ ઘનશ્યામ છે એ 18 મહિનાના હતા, ત્યાંથી ઘોડીએમાંથી ઉઠીને છાના માના ઘોડીએમાં પાછા હોઈ જતા। લો, ધર્મદેવને પણ આશ્ચર્ય થતું, લોકો પણ કહેતા કે આ તો ન ભૂતો ન ભવિષ્યથી 18 મહિનાનો બાળક ઘોડીએમાંથી છાનુમાનો ઉતરી અને બધી ક્રિયા પતાવી હાથ પગ જોઈને છાનુમાનો ઘોડીએમાં ઉઈ જાય, આ તો પેલી વખત જોવા મળ્યો છે। આ ભગવાનનું કામ છે, આ ભગવાનની લીલા છે। મૈયાને બોલાવ્યા અને મૈયાએ પછી ઠપકો દીધો, કાના આ શું કર્યું? તો કે મને બોલાવે છે, મને બોલાવે છે એટલે હું જાઉં છું। ફરી રસોઈ થઈ, ફરી ગયા, ત્રીજી વખત રસોઈ કરી, પછી ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, હું કોણ છું જુઓ તો ખરા। અને પછી ગર્ગાચાર્યજીને મનમાં થયું કે હું જેને બોલાવું છું એ તો આ પોતે છે, અને પછી પ્રેમથી એ લાલાને થાળ આપ્યો છે ને પોતે પણ જમ્યા છે। ઘણી બધી લીલાઓ છે। સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને હવે પ્રભુની બાળ લીલા સંભળાવે છે। હવે ભગવાન થોડુંક માખણ ખાતા શીખી ગયા છે। શું ખાતા શીખ્યા છે? માખણમાં તાકાત હોય ને, આ છોકરાને ખવડાવ્યું છે માખણ ખાધું દીકરા, હે માખણ, એમ સરસ માખણ ખાધું હોય જ કે હા, માખણમાં તાકાત હોય ને। ભગવાન માખણ ખાતા શીખી ગયા છે। રાત્રે સૂતા હોય ને સવારે વહેલા ઉઠે, આંખ ખોલે અને માની પાસે માગે, માં મારે માખણ જોઈ, અને લીલા ગવાણી, અને આપણા નંદ સંતોએ પણ લીલા ગાઈ, અદ્ભુત કીર્તન છે। મહિમા ખણ માં ઘેરે માવો, મહિમા ખણ માગે રે, પ્રભાતે ઉઠીને માવો, મહિમા ખણ માગે રે। સાંભળવું છે કે આગળ જાય?
બે કડી સાંભળી. મહિમા ખણ માગે રે મા બો માખણ માગે મહિમા ખણ માગે રે માવો મહિમા ખણ માગે રાજ પ્રભાતે યોગી માવો મહિમા ખણ માગે રે રોજ પ્રભાતે યોગી માવો મહિમા ખણ માગે ઘનશ્યામ પણ બહુ જમતા, દૂધ પી જાય, મિત્રોને પીવડાવે, પછી નાણસોરણ માંથી વધારે પાણી લઈ અને દૂધમાં મિક્સ કરે, પણ સુવાસિની ભાભીને ખબર પડી જતી કે આમાં દૂધમાં ગોલમાલ થઈએ તેની મશીન ન તો માપવાના કે કેટલું અંદર પાણી મિક્સ કરેલું છે. આજે મશીન આવી ગયા. આહા, જેનું મન નિર્મળ થાય ને ભગવાન તેનું મન ચોરી લે છે. આ માખણ લીલા છે. ગોપીઓનું મન છે ભગવાનની અંદર ચોરાઈ ગયું છે. ભગવાને ગોપીઓનું મન ચોરી લીધું છે એટલે ગોપીઓને ક્યાંય પણ બીજી ઈચ્છા થતી નથી જવાની. એની ઇન્દ્રિયો સતત ભગવાનના સંબંધવાળી રહે છે. ભગવાને વચનામૃતમાં પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતમાં એમ કીધું, જેની ઇન્દ્રિયો ભગવાનના સંબંધવાળી હોય એનું અંતકરણ છે એ શુદ્ધ થાય છે, અને જેની ઇન્દ્રિયો કુમાર્ગે જાય છે એનું અંતકરણ છે એ ભ્રષ્ટ થઈ જાય છે. શું થઈ જાય છે? શુદ્ધ અંતકરણની અંદર ભગવાનનો નિવાસ છે. માખણ લીલામાં પછી ઘણી બધી એવી લીલા આવે છે. એ ગોપીઓની ઘણી બધી લીલા છે. શ્રીદામા અને બધા મિત્રો ભેગા થયા છે. માધવી નામની ગોપીને એ સરસ મજાનો મેથી પાક ચખાડેલો છે અને એની વીટી ચોરી ગયા છે. વિશાખા નામની ગોપી એમનો જે ભાવ હતો એ ભાવ પૂરો કરેલો છે. રંગવેણી નામની ગોપી હતી. આ બધી ગોપીઓ કોઈ સામાન્ય નહોતી. ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ એક એક ગોપીનો ઇતિહાસ લખ્યો છે કે આ જે જે નામની ગોપી છે એ પૂર્વજન્મની અંદર કોણ હતી. બહુ વિસ્તારથી વાત કરી છે. સુનંદા નામની ગોપી એમનો પણ ભગવાને ભાવ પૂરો કરેલો છે. હવે ભગવાન થોડાક મોટા થયા છે, દાઉ ભૈયા થોડાક મોટા થયા છે એટલે શું કરે છે, ઘરથી બહાર નીકળે છે. બહાર નીકળીને શું કરે છે? એ ગોપીઓના ઘરમાં વાછળા બાંધેલો હોય ને એ વાછળા છોડી નાખે અને વાછળાને પૂંછડા પકડે એટલે વાછળું ભાગે એટલે પૂંછડા ભેગા એ ભાગે અને વેચે કે ખાબુચિયું આવતું હોય એ ખાબુચિયામાં એ ગુલાટો મારે. આવી ભગવાનની ચેષ્ટા. લ્યો બે ભાઈ એવા નટખટ.
અને આખું એ ગોકુળ છે આ દૃશ્ય જુએ ને બધાને મજા આવે, કોઈ રોકે નહીં. કારણ કે બે રૂપારા બલરામ ને કૃષ્ણ, ગોપીને બહુ મજા આવતી, આનંદ આવતો. પછી ભગવાને વધારે કર્યું, શું કર્યું, વાછડા તો છોડે, પછી એમે કરીને આનંદ મજા ના આવે ને ભગવાનને, છોકરા સુરતા હોય ને ગોળિયામાં ચોટીએ ભરી આવે, ઈ ભગવાન લીલા કરી લો. એટલે પછી ગોપીઓ બધી ભેગી થઈ કે હારું કે વાછડા છોડે, માખણ ખાઈ જાય ઈએ બરોબર, આપણે વાંધો નથી, પણ હારું છોરાને ચોટીએ ભરાવી જાય ને છોરું રડવા માંડે, પછી એને છાનું રાખવું, ઈ તો બહુ અઘરું છે. કે આ જશોદા મૈયાને આની ફરિયાદ કરવી પડે. અને બધી ભેગી થઈ, સુનંદા, રંગવેણી, માધવી બધી ભેગી થઈ છે. હાલો હાલો યશોદા અને વાત કરીએ, ઈબાને કનિયાનું મોઢું જોવા મળશે, મુખ જોવા મળશે, એના દર્શન થશે, એને ઠપકો મળશે ને આપણે આનંદ આવશે. હા, બધું કરી જાય વાંધો નહીં, પણ ચોટીએ પર આવે ને એ બરોબર નહીં. એક કીર્તન હજી લઈ લઉં, પછી વેચે લાંબો ગાળો કરશું, પછી કીર્તન છેડે લેશું. એટલે સંતો કીધું, કાનુડે કવર આવ્યા ગોકળિયામાં, કાનુડે કવર આવ્યા, એના પેલા વાસણાને દવડાવી દે. કે આવું બધું કરે છે, આવું ભગવાન કરતા. લ્યો આપણે કરી તો ભગવાન જી કરે ને, ઈ ગાય આત્માને આનંદ આવે, લીલા કરવાય. શું કહેવાય? ચરિત્ર કહેવાય. આપણી જી કરી ચોરી કહેવાય. આપણી જેવું કરી ને તો ચોરી કહેવાય, નકટાઈ કહેવાય. આ તો જગદીશ છે. યશોદા મૈયાએ કીધું કે જો સિક્કા ઉપરથી માખણ એ તમારો અમારો લાલો ખાઈ જાય છે, તમે વાત કરો બધી વાત સાચી, પણ મારી ગાયું કેટલી તમને ખબર છે ને, મારા ઘરમાં ખાણે ખૂંચે બધી જગ્યાએ માખણ છે, અને મારા ઘરનું માખણ મૂકી અને તમારા ઘરનું માખણ લાલો ખાય એ વાત મને વિશ્વાસમાં ના આવે. હા, કદાચ વાછડાને છોડી દે અને ગાયને દોયા પહેલા પણ વાછડાને ધડાવી દેતો હશે, એ કદાચ મનાય. અરે ગોપીઓ કહે છે એ મનાણું તો આય માનો. સુતા બાળક ને મારે વાલે જગાયા, સુતા બાળક મારે વાલે જગાયા, સુતા બાળક ને મારે વાલે જગાયા, સુતા બાળક ને મારે વાલે છોડી અને મથુરા જઈ, કે આટલું નખટખટ આ કાનુડો કરે છે, હમણાંથી જો આમ કરે તો મોટો થઈને શું કરશે. આવી ઘણી અદભુત પરમાત્માની ચેષ્ટા છે, લીલા છે. પ્રભાવતી નામની ગોપી હતી, એનો ભાવ પૂરો કર્યો છે. એને થોડોક અહમ હતો કે તમારા બધાને ઘરે આવે, પણ મારા ઘરે આવે તો ખબર કે ભગવાન કે હાલો કે એના ઘરે, કે બધા ગયા અને એ પાણી ભરવા ગઈ છે ને આ બાજુ જો મજા. એક ફેરા ગયા, પછી બીજી વખત બધાને કીધું હવે આવે તો ખબર કે એક ફેરા છટકી ગયો, અને બીજી વખત ભગવાન ગયા તેની પકડાઈ ગયા, હાથ પકડી લીધો, બાકી બધા મિત્રો ભાગી ગયા. અને ભગવાનને પકડી અને લઈ આવે છે, અને રસ્તામાં બોલતી આવે, આજે યશોદા કેનો પક્ષ લે જોઉં, કે ભગવાન ક્યાં મારો હાથ બહુ દુખે અને છોડતો ખરી, બીજો હાથ પકડ. અને પછી તેડી બહેનો બધા ગુંગટો કાઢતા, શું કાઢતા, લાજ કહેવાય ને, હવે કાઢે એ મને પૂછું તમને, હે નગાઢે. લાજ છે એ ધર્મનું કામ કરે, લાજ છે એ મર્યાદા છે, એ વૈરાગ્યનું કામ કરે. શું કરે?
ઈ કોઈ અંધશ્રદ્ધા નથી, એક વિનય અને વિવેક છે. શાસ્ત્રો કહે છે, શાસ્ત્ર હંમેશા જે વચન કહે એ પાડે તો માણસ સુખી થાય. એટલે પ્રભાવતી ગોપી આમ લાજ કાઢેલી છે, ઘૂંઘટો કાઢેલો છે, અને ભગવાનનો બીજો હાથ પકડવા જાય, કેનો હાથ પકડાવી દીધો બોલો જોઈ, એના છોકરાનો હાથ પકડાવી દીધો. અને ઓલી આવી ન બોલવાનું બોલી, યશોદા મૈયા બહાર આવ્યા અને વિચારતો કે આનું ઉપરનું ખોપરું છટકી ગયું હોય કેમ છે, અને કીધું કે હા શું થયું આટલો બધો અવાજ કરે, તો કે જો તમે એમ કહેતા હતા ને કે મારા કનૈયાને રંગે હાથ પકડો અને મારી પાસે લઈ આવો તો હું માનું, લો આ હું લઈ આવી, કે મારા ઘરમાં કેવા ધંધા કર્યા છે, આજે રંગે હાથી હું પકડીને આવી છું. યશોદા મૈયા હસતા હસતા કે ગાંડી થાવા, કે આ તારો ઘૂંઘટ ઊંચો તો કર, જોતી ખરી આ કોણ છે કે. અને પછી આ જોયું ને પોતાનો છોરો, એટલે તું ક્યાંથી આવી ગયો, કે આવી ગયો કે હે, ક્યાંથી આવી ગયો, શું ક્યાંથી આવી ગયો. અને ભગવાન અંદરથી આવ્યા હો, માખણની કટોરી લઈ અને ખાતા ખાતા આવ્યા, આમ ઈશારો કરતા આવે, ને મનમાં એમ થયું કે આજે પણ છટકાવી ગયો. અને પછી તો યશોદા મૈયાએ જે કહેવાનું કીધું, પાછી વળી પ્રભાવતી ગોપી, પણ આ પ્રેમનું પ્રતીક છે, એને આવતું, એને કનૈયાને જવો તો વટખાવી હતી, બધું એ કરવું હતું, આ એક પ્રેમની ભાષા છે, આ વાત છે પ્રેમની થાય છે. અને પછી રસ્તામાં પ્રભુ મળ્યા, જો આજે આ વખતે તારા છોકરાનો હાથ પકડાયો, હવે જો વધારે પડતી જો આમ પગ ઊંચો કર્યો ને, તારા ધણીનો હાથ હું પકડાવી દઈશ, આવી રીતે ભગવાને કીધું છે. સુધીરા નામની ગોપી હતી, એને ભગવાને શું કર્યું, એનું મન છે ખેંચવાને માટે એના બાળકને કોઠીમાં ઉતારી દીધો. રૂપવતી નામની ગોપી હતી, એના વાછડા છોડ્યા અને એના બાળકોને ચોટિયા ભરાવ્યા. ચિત્રગંધા નામની ગોપી હતી, એને દોરડાથી બાંધેલી છે. લ્યો મલ્લિકા નામની ગોપી, ભગવાનને માટે સુંદર પાક બનાવેલા છે, અને ભગવાન એ પાક જમ્યા છે. તો આવી રીતે ગોપીઓનો ભાવ પૂરો કરવાને માટે ભગવાન અનેક પ્રકારની ગોકુળમાં લીલા કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, એકદા ક્રીડમાનાસ્તે રામદ્યા ગોપદારકાઃ કૃષ્ણો મૃદં ભક્ષિવાનિતિ માત્રે નવેદયન. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એક હવે તને નવી લીલા સંભળાવ, સાંભળ. એક દિવસ કનૈયાએ માટી ખાધી. શું ખાધી? એટલે બાળકો ભેગા થઈને યશોદા મૈયાને કીધું કે માં કનૈયાએ માટી ખાધી છે. એટલે મૈયા આવ્યા અને કનૈયાને કીધું, કનૈયા માટી ખાધી છે. ત્યારે કનૈયો શું કહે છે? ભગવાન કહે છે, નાહમ ભક્ષિતવાન અંબા સર્વે મિથ્યાભિસંસનઃ યદિ સત્ય ગિરસ્થ રહી સમક્ષમ પશ્યમે મુખમ, સમક્ષમ પશ્યમે મુખમ. આહા, ભગવાન કહે છે, માં મેં માટી નથી ખાધી, આ બધા તને કહેનારા છે ને એ જુઠ્ઠા છે, ખોટું બોલે છે. જમને જો વિશ્વાસ ના આવે તો મારો મુખારવિંદ છે એ હું પોળું કરું, તમે જુઓ મેં માટી ખાધી હોય તો. એટલે યશોદા મૈયા કે તો એમ કર, મુખારવિંદ પોળું કર, કે આપણે શું કહેવાય, આપણાના મુખને મુખારવિંદ ન કહેવાય, શું કહેવાય? હા, મોઢું કહેવાય. શું કહેવાય? ભગવાનના મુખને મુખારવિંદ કહેવાય. હા, ઋષિ મુનિએ હોય, ભગવાનના ભક્તો હોય, શાસ્ત્રમાં એવો શબ્દ ઉચ્ચારણ કરે છે, મુખારવિંદ. અરવિંદ એટલે કમળ. યશોદા મૈયાએ કીધું, એટલે કનૈયાએ પોતાનું મુખ પોળું કર્યું છે. મૈયાએ જેવું મુખમાં જોયું તો શું દેખાણું? જેમ બગાસું ખાધું ને બ્રહ્માના દર્શન થયા ને આખું બ્રહ્માંડ જોવામાં આવ્યું, એમ આજે અહીંયા કને ફરી વાર કનૈયાએ માટી ખાધી, મુખ ખોલવાનું કીધું, મુખ ખોલ્યું અને બ્રહ્માંડના દર્શન થયેલા છે. હે નક્ષત્રો, જે કઈ તારાગણ હતા, સૂર્યમંડળ હતું, બધું એ બ્રહ્માંડની અંદર આવી ગયું છે.
સવારે વાત કરી કે છાણામાં ભગવાન નીલકંઠ બ્રહ્મચારી બ્રહ્માંડ ના દર્શન કરાવતા, એટલે આખું બ્રહ્માંડ બતાવતા. આપણે વિશ્વાસ આવે અછાણામાં બ્રહ્માંડ આવી જાય? હે, આ મોબાઈલમાં નથી આખી દુનિયા નથી આવી ગઈ? આવી ગઈ ને, તો આટલે મોબાઈલમાં આખી દુનિયા આવી જાય, તો અવડું છાણું હોય એમાં ના આવી જાય બ્રહ્માંડ? બધું આવી જાય. હા, થોડીક કથા વિચારીને તો ખબર પડે. ભગવાન જો માણસ આટલું કરી શકતો હોય, હે, છેડા વગર એકબીજા સાથે વાત કરી શકતો હોય, કઈ કનેક્શનની ને વાત કરી શકતો હોય, નંબર ડાયલ કરે ને સીધો નંબર પહોંચી જાય ને વાત કરી શકતો હોય, અત્યારના સમયમાં ભગવાને એટલી બુદ્ધિ આપી, તો ભગવાન શું ના કરી શકે? એટલે ભગવાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવેલા છે, અદ્ભુત રચનાઓ મૈયાને બતાવી છે. પછી મૈયાને મનમાં એમ થયું કે આ મારો લાલો સાક્ષાત પરમાત્મા છે, યશોદાને દિવ્ય જ્ઞાન થયું છે. ભગવાને વિચાર કર્યો, જો આ જાજીવાર જ્ઞાન રહેશે ને તો માતાનું સુખ મને મળશે નહીં, પુત્ર સુખ નહીં મળે. એટલે ભગવાને સંકલ્પ કર્યો, એટલે માનું જે જ્ઞાન હતું ને એ ઢંકાઈ ગયેલું છે, પાછો પુત્ર ભાવ આવી ગયો છે, અને મૈયા લાલાને રમાડવા લાગ્યા છે. પરીક્ષિત રાજા કહે છે કે સુખદેવજી મહારાજ, નંદ કિમ કરોત બ્રહ્મન શ્રેય એવમ મયોદયમ યશોદા ચ મહાભાગ પપૌ યશ્યામ સ્તનમ હરિહ, પપૌ યશ્યાહ સ્તનમ હરિહ. ગુરુદેવ થી મળતો ઈ આનંદ આજે નંદજી અને યશોદા લૂંટી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, આઠ વસુઓ છે, એમાં દ્રોણ નામના વસુને બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે તપ કરો, એટલે તપ કર્યું, એમની પત્ની ધરા એ પણ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, અને પ્રસન્ન થઈ અને વરદાન માગવાનું કીધું, એટલે એમ કહ્યું કે અમને તમારા જેવો પુત્ર જોઈ. એટલે એ દ્રોણ વસુ છે એ નંદજી થયા, અને એમની પત્ની ધરા હતી એ યશોદા થયા, અને એને પુણ્યને પ્રતાપે એ તપના પ્રભાવે અત્યારે ભગવાનની આ જે બાળ લીલા છે એનો આનંદ લઈ રહ્યા છે. સુખદેવજી મહારાજ હવે પરીક્ષિત રાજાને દામોદર લીલા સંભળાવે છે. કઈ? પ્રેમ ઉપર વિજય અથવા પ્રેમના વિજયની કથા, ઈ કથા સંભળાવે છે. સંસ્કૃતને શું કહેવાય, દોરીને સંસ્કૃતમાં ગુણ કહે, ગુણ એટલે દોરી. ભગવાન ગુણાતીત છે, જે રજોગુણ તમોગુણ સત્વગુણ થી રહિત થાય તો ભગવાન છે એની પ્રેમરૂપી દોરીથી બંધાય છે. ગુણાતીત થયા વગર ભગવાન છે દોરીને આવતા નથી. દાદા ખાચરે પ્રેમરૂપી દોરડીથી ગઢપુરમાં બાંધ્યા, ગોપીઓએ કૃષ્ણને બાંધ્યા. જેની પાસે પ્રેમરૂપી દોરડી નથી તે ભગવાનને બાંધી શકતા નથી. સગ્રામ વાઘરીના કુબે ભગવાન ગયા, શું કરવા ગયા? રાત્રે ગયા. લ્યો, એના ભાવ અને પ્રેમને વશ થઈને કુબે ગયા, અને બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર પછી શોધતા શોધતા આવ્યા છે. આ બધું પ્રેમને લઈને થાય છે. પ્રેમ નથી ને ભગવાનને પકડવાનો સંકલ્પ કરે છે, બાંધવાનો સંકલ્પ કરે છે ને, જીવને બાંધી શકતો નથી. સંપ્રદાયનો એવો ઇતિહાસ છે, પાદરાના એ કાનો દરબાર હતા, ભગવાનને કેદ કરવા હતા. શું કરવા હતા? કે સ્વામિનારાયણને એક વખત પાદરામાં બોલાવું અને એક વખત મારા હાથમાં આવી જાય અને પછી મને 1,00,000 રૂપિયા આપે ને તો એને છૂટા કરું. કે શું લેવાની ઈચ્છા હતી? 1,00,000 રૂપિયા લેવાની ઈચ્છા હતી. પ્રેમ નથી, ભગવાનને બોલાવવા છે, ઘરે જમાડવા છે, પણ અંદરનું અંતર ખાલી છે. ભગવાન
ભગવાન આવ્યા, આગતા સ્વાગતા ઉપરથી બધો ભાવ બતાવ્યો, ભગવાન જાણી ગયો આનું અંદરથી ખાલી છે, કઈ છે નહીં. ભગવાન રાત્રે રોકાણા, કાનો દરબાર કે સ્વામિનારાયણ તમારી પાસે રૂપિયા બહુ છે કે? મહારાજ કહેજો અમારી પાસે રૂપિયા એકે નથી કે. તો આવડા આવડા મોટા મોટા ઉત્સવ સમય યજ્ઞ કરો છો જે રાજાઓ નથી કરી શકતા, એ અમથા થતા હશે? તો કે એ તો અમારા હરિભક્તો છે, એ અમારા ચરણમાં ભેટ જે આપે એ ભેટમાંથી અમે ઉત્સવ સમય કરીએ છીએ. તને જો પૈસા જોઈતા હોય તો એમ કર, આ અહીંયા બેઠો અને કંકોત્રી લખી આપણે તારા ગામમાં ઉત્સવ કરી, એટલે મારા બધા ભક્તો મારા દર્શન કરવા માટે આવશે અને મારા ચરણમાં ભેટ મૂકશે, એ ઉત્સવનો ખર્ચો એમાંથી પૂરો થાય, બાકીના જી વધી તારા કે. ઓલો કે ના, એ માથાકૂટ આપણે ન ખબર, આપણે પરબારા ખપે કે? મફત થાય પરબારા? મહેનત વગરનો ભાઈ પચતું નથી. ભગવાને ના આપ્યા, પ્રભુએ વિચાર કર્યો કે મારે આનું કલ્યાણ કરવું છે, જો 1,00,000 રૂપિયા દઈ દઈશ ને તો હારો મને ભૂલી જશે, અને જો નહીં આપું ને તો આખી જિંદગી મને યાદ કરશે અને એના જીવનમાં હારું થશે. લ્યો ભગવાન છાનામાના રાત્રે આ સંતોના કપડાં પહેરી અને નીકળી ગયા. શ્વેત વસ્ત્રમાં હતા ને, ભગવો કપડો ધારણ કર્યા, મુક્તાનંદ સ્વામી પાસેથી કપડો લીધો અને રાતોરાત નીકળી ગયા. અને હવારે ઓલો દરબાર આવે કે સ્વામિનારાયણ ક્યાં, સજાનંદ ક્યાં, તો જ્યાં દરવાજો ખોલ્યો કોઈ ન મળે. જો કે મેં તમને વાત કરી હતી ઓલો શ્વેતાંબર વસ્ત્રધારી છે એને જવા દેતા નહીં, તો કે અહીંયા શ્વેતાંબર વસ્ત્રધારી અંદર તો ગયા પછી બહારે આવ્યા નથી. એટલે કાનંદજી એ દરબાર હતા ને, એને મનમાં એમ થયું કે મારા પાકા ખરા મારા હાથમાંથી છટકી ગયા. આખી જિંદગી એને યાદ કર્યા કે સ્વામિનારાયણ મારા હાથમાં આવ્યા હતા પણ છટકી ગયા, યુક્તિ કરીને આખી જિંદગી યાદ કર્યા ને, એટલે અંતકાળે એનો મૃત્યુ સમય આવ્યો ને તેની કોણ યાદ આવ્યું? એને ભગવાન યાદ આવ્યા. અને જો તેની ભગવાને એને 1,00,000 રૂપિયા આપ્યા હતા ને તો ભગવાન એને ભૂલી ગયો હતો. એટલે ભગવાનને કયા જીવનું કેમ કલ્યાણ કરવું ને એ આપણા હાથની વાત નથી. આપે કોઈને એમ ન કહી શકી કે તારું કલ્યાણ નહીં થાય, એ ગમે એવો હોય ને ભગવાન એનું કેમ કલ્યાણ કરે એ ભગવાનના હાથમાં છે. એટલે જેની પાસે પ્રેમરૂપી દોરડી છે ને એનાથી જ ભગવાન બંધાય છે. એક દિવસ મૈયાએ લાલાને સ્તનપાન કરાવી સુવડાવેલા છે અને મૈયા છે એ ઘરનું કામકાજ કરે છે, વલણું કરે છે, ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મોકલ્યું છે. અને એ વખતે ભગવાનને ફરીવાર ભૂખ લાગી છે અને ભગવાને કીધું, માં મને ભૂખ લાગી છે. એટલે મૈયા આવ્યા અને ભગવાનને સ્તનપાન કરાવેલું છે. પછી અચાનક યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે, જો જાયશ નહીં ને તો ઉભરાઈ જશે કે? એટલે ભગવાનને પૃથ્વી ઉપર મૂકી અને દોડતા દોડતા જ્યાં ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું ને ત્યાં ગયા છે. ભગવાને વિચાર કર્યો કે મારા કરતાં દૂધની કિંમત વધારે છે કે? હે, મારા કરતાં દૂધની કિંમત વધારે છે. ભગવાને ગુસ્સો આવ્યો, આ બરોબર નહીં કે? હાથમાં નાનકડો પથ્થર લીધો અને ઓલી દહીંની ગોળી પડી હતી ને ભગવાને એવી ઘા કરી ને, એક નાનકડો પથ્થર એને માટે ભગવાન માટે બહુ થઈ રહે, એના હાથમાં બોળ બહુ છે ને, આટલો નાનકડો પથ્થર લીધો અને ગોળીમાં ઘા કર્યો એટલે માખણ જેમ તેમ આમ ઢોળાઈ ગયું છે. ભગવાન સંતાઈને માખણ ખાવા લાગ્યા. ભાઈ એ વાંદરાને બોલાવ્યા, એની ભાષામાં એ બધા આવી ગયા, ઓલા મૈયા તો અંદર જ છે, યશોદા મૈયા હજી આમ દૂધ ગરમ થાય રહ્યું અને હલાવે છે, નીચે ઉતારે છે અને ઉતાર્યું. પછી યાદ આવ્યું કે લાલાને મેં હુવાડ્યો છે, આ અડધો ભૂખ્યો છે અને જ્યાં બારે આવે ને તો હે મખણ દહીં આમ બધું રેલમ છેલમ પડ્યું છે, વાંદરાઓ બધા ખાય છે. અને મૈયાને ગુસ્સો આવ્યો છે, હાથમાં લાકડી લીધી હો કે આ બધી ગોપીઓ ક્યારે તું ની કહેતી હતી કે તારો કનૈયો નટખટ છે, હાચો છે,
આ નહીં તો મોટો થશે ને તો કોઈનો હાંચ્યો નહીં હંચવાય. કે વાત સાચી છે, આને થોડોક મેથી પાક દેવો પડશે. અને મૈયાએ લાકડી હાથમાં લીધી છે. આકાશમાં દેવતાઓ, અરે નારદજી, આ બધાએ ગંધર્વો આ બધી લીલા જુએ છે, હવે માં શું કરે છે? ભગવાનને ખબર પડી ગઈ કે ભાઈ મને હજી સુધી કોઈ મારી હગ્યું નથી, અને જો આજે જો મૈયાનો માર ખાધો આ, તો આખી જિંદગી જ્યાં સુધી બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી મારા ગુણ આ મારના ગવાશે. કે માએ લાલાને માર માર્યો અને ભગવાન ભાગા છે, પકડાવ નહીં. કે અરે લાખો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરી રાફડા વરી ગયા, છતાં પણ ભગવાન પકડાણા નથી. ઈ ભગવાનને પકડવાને માટે આજે માં છે એ લાકડી લઈ અને કન્યાની વાંહે થયા છે. મહાનુભવાનંદ સ્વામી ભગવાનના દર્શન કરવાને માટે આવ્યા ગામડામાંથી. ભગવાન અક્ષરોળીમાં બિરાજમાન હતા. પ્રભુના જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય ને, ભગવાને પોતાના ચરણ ખેંચી લીધા. એટલે મહાનુભવાનંદ સ્વામીએ કહ્યું કે પ્રભુ આમ કાં કરો, કે તમારા માટે અમે શું શું કર્યું તમને ખબર છે? કે એ ઘર બાર પરિવારનો ત્યાગ કર્યો, એક જ ચૂંડી મર્યા, ગામડામાં કેટલાની ગાળું સહન કરી છીએ, ભૂખ્યા તરસ્યા રહીએ છીએ, અને આમ એકાદ દિવસ તમારા દર્શન કરવા આવી અને તમે આ તમારા ચરણ ખેંચી લો, એ બરોબર ન કહેવાય ને? ભગવાન તેની ઊભા થઈ ગયા હો. અને મહાનુભવાનંદ સ્વામીની એમ કે, સ્વામી તમને ખબર છે આ ચરણ કેટલા મોઘા છે? કે યોગીઓ હજારો વર્ષ સુધી સાધના કરે છે ને તો એ આ મારા ચરણ એને મળતો નથી, અને તમે કર્યું શું મારા માટે? સ્વામી ઢીલા થઈ ગયા, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, નમી ગયા ને, નમે તે સૌને ગમે. પછી મહારાજ કે લો તમને છાતીમાં ચરણાવિંદ આપું. પછી ભગવાન સ્વામિનારાયણે એ મહાનુભવાનંદ સ્વામીને છાતીમાં ચરણાવિંદ દીધા છે. મૈયા લાકડી લઈ અને ભગવાનને પકડવાને માટે જાય છે. ભગવાન પકડાતા નથી, શરીર વજનદાર છે એટલે થોડાક ચાલ્યા ને થાકી ગયા. ભગવાને વિચાર કર્યો જ્યાં સુધી હાથમાં લાકડી છે ત્યાં સુધી મારે ઊભું રહેવું નથી. મૈયા થાક્યા અને લાલાને કે લાલા ગમે એમ થાય આજે તને મૂકવું નહીં, અને માએ જેવી લાકડી ફેંકીને ભગવાન ઊભા રહી ગયા. લાકડી એ અભિમાનનું પ્રતીક છે. અભિમાન જ્યારે જીવાત્મા છોડે છે ને ત્યારે જ ભગવાન એના હાથમાં આવે છે. મૈયાની આગળ ભગવાન આવી ગયા અને માને કે માં બહુ થાક લાગો છે, થાકનો થા માં કે આજે તને મૂકું નહીં, તું ગમે એટલું મીઠું મીઠું બોલે પણ આજે તને સજા કરું. અને મૈયાએ ખાંડળિયાની બાજુમાં લઈ કરી અને દોરડીથી બાંધવા માંડ્યા પ્રભુને, જે કોઈથી બંધાતો નથી એનાથી બાંધવા માંડ્યા. એટલે બે આંગળ દોરડું ટૂંકું પડ્યું. ઘરમાં જેટલા દોરડા હતા ને એ બધાએ ભેગા કર્યા, ભગવાનને બાંધે છે પણ બે આંગળ ટૂંકું પડે છે. લ્યો ભગવાને વિચાર કર્યો કે મૈયા આવી રીતે હેરાન થાય છે એ બરોબર નહીં. જ્યાં સુધી મને ન કહે ત્યાં સુધી આપણે બંધાવું નથી. યશોદા મૈયા કહે છે, કનૈયા તારું પેટ છે કે પાતાળ છે? કે આ ઘરના જેટલા દોરડા હતા બધા ભેગા કર્યા અને બે આંગળ ટૂંકું ગોપીઓને ખબર પડી, ઈ આવી ગઈ લાલાના પક્ષમાં. લ્યો યશોદા મૈયાના પક્ષમાં નથી, કેના પક્ષમાં? લાલાના પક્ષમાં છે. અને ગોપીઓ કહે છે, યશોદા આને છોડી દે, છોડીએ, ગમે તેમ નાનકડો તોય તારો દીકરો છે ને, કે હે મૂકી દે, કે હવે બીજી વખત નહીં કરે. ના આજે તું ના મૂકું, ગમે એમ થાય ને, કે આટલા દિવસ મેં તમારી વાત સાંભળી નથી પણ આજે મેં મારી નજરે જોયું કે આ કેવા નટખટ કામ કર્યા છે, કે આજે તેને બાંધીશ. પણ ભગવાન બંધાણ નથી, બે આંગળ ટૂંકું પડે છે. અંતરમાં અહમતા અને મમતા જ્યાં સુધી રહે છે ને ત્યાં સુધી ભગવાન બંધાતા નથી. જીવાત્મા અહમતા અને મમતાનો ત્યાગ કરે છે ને ત્યાર પછી જ એના અંતરમાં ભગવાન આવે છે, એ સિવાય આવતા નથી. પ્રસંગ જોવો,
લાંગણોજ ના અમૃતબાઈ ભગવાન થાકી ગયા ત્યાં ભૂખ લાગી હતી રોકાણા નહીં પછી વાડીએ જઈને રોકાણા હે વાડીએ જઈને રોકાણા પછી અમૃતબાને કોઈ કે કીધું કે તારા સ્વામિનારાયણ તારી ખેતરમાં ત્યાં રોકાણા છે અને સાંજ પડી ગઈ જમવાનું કીધું જમ્યા નહીં અને પછી પાર્ષદને કીધું કે ભૂખ બહુ લાગી છે અને પછી તેથી પાર્ષદે એમ કીધું ડુંગરજીએ કે ભૂખ તો મને લાગી હતી પણ તમે ના પાડી હવે શું થાય કે હવે કોણ ખાવાનું દેવા આવશે અને સવારના સમયે અમૃતબા વહેલા ઉઠી અને હવે રસોઈ બનાવી સેવ બનાવી મીઠી અને લઈ આવ્યા છે અને પેલી મીઠી ગાર દીધી છે હો મીઠી ગાર દીધી કે મારી વાડીમાં આ કોણ બેઠો ચોર કે મારી રજા વગર ખબર છે કોણ છે અને પછી તો અંધારામાં ને અંધારામાં અમૃતબાઈએ સેવ પીરસી અને ખાંડ નાખવાને બદલે શું નાખ્યું બાજરાનો લોટ નાખી દીધો પણ ભગવાન એનો પ્રેમ જોયો અને ભગવાન જમી ગયા અને અમૃતબાને કે અમૃતબા ઓહો તારી સેવ બહુ મીઠી છે હો ડુંગરજી તને જોઈ પ્રભુ તમે જમી લો પછી નિરાતે હું બેઠો છું ભગવાન જમ્યા તૃપ્ત થઈ ગયા પછી ડુંગરજીને કે ડુંગરજી જો બધી જમી જવાની જો જરાય બાકી નથી રાખવાની ઓને ક્યાં ખબર હે કે આમાં લોટ નાખેલો છે અને ડુંગરજીના હાથમાં આવ્યું બિચારો ભૂખ્યો એક દીનો અને ખાવા માંડ્યો અને જેવો મોઢામાં મૂક્યું ને ચાવ્યું ને ઉપકા આવ્યા હો હારું અમૃતભાઈ વિચાર્યું કા આમ કાં થાય કે સાકર ઓછી છે ખાંડ ઓછી છે વધારે નાખું ત્યારે ડુંગરજી કે ખાંડ નથી કે આ લોટ છે કે તેથી અમૃતબાએ ભગવાનને કીધું પ્રભુ અય મારાથી ભૂલ થઈ ગઈ મારો અપરાધ માફ કરો અને તેથી ભગવાન સજાનંદ સ્વામી એમ બોલ્યા કે અમૃતબા એ તમારી આ સેવામાં જેવી મને મીઠાસ આવી ને અને તમે જો સાકર નાખી હત ને તો મને એવી મીઠાશ ના આવી હતી એટલે ભગવાન છે ને પ્રેમના ભૂખ્યા છે જોડિયા બંદરના હરભાઈ ભગવાન જમવાનું આમંત્રણ આપી દીધું પછી સુંદરજી સુતાર સાથે આમ બારોબાર નીકળી ગયા વાણમાં અને હરભાઈને ખબર પડી કે હારું બારોબાર વાણમાં બેહીને કચ્છમાં જાયરા અને એ હરભાઈ કેવી શક્તિ ભગવાને આપેલી જો ભગવાનનું ભજન કરતાં કરતાં એ ભગવાનના ભક્તમાં કેવી શક્તિ આવે છે વંટોડિયાનું રૂપ લીધું શું લીધું વંટોડિયાનું રૂપ લીધું અને આવ્યા દરિયામાં પેલું વાણ હાલવા માંડ્યું ભગવાને ત્રણ ચાર વાર પૂછ્યું પેલા નાવિકને એ આ તારું વાણ ડૂબી તો નહીં જાય ને રસ્તામાં કે એટલો કે ના ડૂબે કે દરરોજ ચલાવું છું અને પેલો નાવિક હતો ને એને વિચારજો કે આ બાવો છે ને જાદુગર લાગે છે મને પૂછતો હતો કે અને કીધું કે આજો આ તોફાન ઉપડ્યું અચાનક ક્યાંથી આવ્યું અને તમે આમ મને કહેતા હતા કે આ તારું વાણ તો ડૂબી નહીં જાય ને હવે આ ડૂબવા અને આરે છે ભગવાન કે તો ઉતરી જાય કે અધવચે કેમ ઉતરશો કે તો કે તને એવું લાગતું હોય કે અમારા લીધે અમારા કહેવાથી વાણ ડૂબી જશે તો અમે ઉતરી જાય અને ભગવાન ઉતર્યા ઠેકડો માર્યો ને પાણી ક્યાં સુધી આવ્યું ઘૂંટણ સુધી હો એટલે સુંદરજી સુતારે પાછો ઠેકડો માર્યો એને પણ ઘૂંટણ સુધી પાણી આવ્યું સુંદરજી સુતાર કે પ્રભુ આમ અચાનક આમ કેમ થયું તો કે હવે થાળ તૈયાર થઈ ગયા ને આપણે પરબર આવ્યા છીએ ને એટલે ઉબા છે ને વંટુડિયા રૂપે આવ્યા છીએ અને ભગવાન ગયા જમ્યા હરભાઈ હવે જાય કોણ કહે છે ભગવાન કહે છે હરભાઈ તમે હવે રજા દો તો અમે જાય કચ્છમાં સુંદરજી સુતાર સાથે મહારાજ હવે જાઓ કાંઈ વાંધો નહીં કે લ્યો આ પ્રેમરૂપી દોરડીથી ભગવાન બંધાય છે સુરદાસ પણ એમને એમ આ ભગવાન છટકી ગયા કુવામાં પડી જવાના હતા ભગવાન બાલ સ્વરૂપે આવ્યા સુદાસનો હાથ પકડી અને એક બાજુ લઈ ગયા સુદાસ જાણી ગયા કે મારો જેને હાથ પકડ્યો છે ને એ સાક્ષાત કનૈયો છે ભગવાન ભાગે છે એટલે સુરદાસ કીધું હાથ છુડા કે જાત હે નિર્બલ જાની કે મોહી જાઓગે જબ હૃદય સે સબલ કહોગે તોહી કનૈયા મને ખબર છે તું આવ્યો છે અને હું કુવામાં પડી જવાનો હતો અને મારો હાથ પકડી અને તે મને સવડે રસ્તે ચડાવેલો છે પણ તું હવે છટકીને જાય બરોબર નહીં આ મારા હૃદયમાંથી નીકળી જાય ને તો ચડાવે ના એમ સુરદાસે તેથી કનૈયાને ખોળામાં વિહારી અને પ્રેમથી રમાડેલા છે ભગવાન પ્રેમને આધીન છે હો અરે સ્વામી ભગવાન પ્રેમને આધીન છે
જે સદા મૈયાનો ભાવ બહુ દિવ્ય છે. પ્રભુએ વિચાર કર્યો કે માં હવે થાકી ગયા છે, માએ લાકડી એક બાજુ મૂકી દીધી છે, હવે મને માં એક વખત એમ કે ને કનૈયા તું બંધાય કેવી રીતે, આજે તને બાંધવો તો છે તો મારા હાથે હું બંધાઈ જાઉં. અને ભગવાનને આવી રીતે સંકલ્પ કર્યો છે એટલે માના મનમાં પણ સંકલ્પ થયો છે કનૈયા તું કેમ બંધાય. ત્યારે કનૈયો કહે છે કે માં હું પ્રેમરૂપી દોડથી બંધાવું છું. એટલે તો સંતોએ કવિઓ કીધું પ્રેમી જનને વસપા તળિયો શ્યામ સુંદર સુખકારી. પ્રેમી જનને વસ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વસ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. મોટું સાધન છે, સૂર્ય એક છે, તારા અનેક છે, પણ તારા પ્રકાશ ન કરી શકે જેવો સૂર્ય પ્રકાશ કરી શકે એમ જે પ્રેમથી કામ થાય એ બીજાથી ન થાય. રાત મુમુક્ષુની ટળી થયું હરિ મળતા પુરાણ પ્રભાત અધર્મ અંધારું ટાળી. ભગવાન પ્રેમથી પકડાય છે અને પ્રેમથી પ્રગટ થાય છે. યશોદા મૈયા કાનાને કહે છે કે કાના હવે તું બંધાય કેમ. ત્યારે કનૈયો એમ કહે છે માં હું પ્રેમથી બંધાઉં અને પ્રેમથી પ્રગટ થાઉં કે તો હવે કેમ કરું. માં તું મને એમ કહે કે તારા હાથે દોરડું લઈને તું તારી હાથે બંધાઈ જા તો હું બંધ. એટલે કનૈયો કે માં હવે દોરડું લાવો એક વધારાનું. અને માએ દોરડું આપ્યું, આખા ઘરના દોરડા ભેગા કર્યા, એ તેડી પૂરા ન પડ્યા, બે આંગળ ટૂંકો થયો અને હવે એક દોરડું લીધું અને એ દોરડાથી ભગવાન પોતે જ ખંડળિયામાં બંધાણા અને ગાંઠ વાળી. અને માને કે માં બસ હવે બંધાઈ ગયો, હવે કાંઈ તમને તકલીફ. પછી માએ કીધું આખો દી આમ રેજે કે આજ તું ગમે એટલું મીઠું મીઠું બોલે ને આજે તો તને ન છોડું કે. અને આમ રીસમાં ને રીસમાં મૈયા ઘરના કામમાં વ્યસ્ત થયા. ગોપીએ કીધું કે કનૈયાને છોડી દો ને. મૈયાએ કીધું જો છાની મને ઘરે ભાગી જાઓ કે આજે મારો મગજ ઠેકાણે નથી કે. હા, અને ગોપીઓ કાંઈ બોલી નથી અને બધી ઘરે જતી રહી. ભગવાને વિચાર કર્યો આમ નવરા ઉનરા શું કરું, આખો દી આમ નેમ ટાઈમ પાસ કરું કે. અને ભગવાને ખાંડળિયાને ઢસડ્યો, ખાંડળિયાને ઢસડ્યો. આંગણામાં યમલાર્જુન નામના બંને વૃક્ષો હતા, બે વૃક્ષ હતા અને એવી થોડી આમ જગ્યા હતી. ભગવાને વિચાર કર્યો આ બિચારા વૃક્ષોનીમાં આ બંને બિચારા આ દેવતાઓ આ કુબેરના દીકરાઓ વર્ષોથી આ એમને એમ રખડે આ યોનીને પામેલા છે તો નારદજીનો શાપ છે તો આજે આ છૂટા કરું કે. કારણ કે નારદજીનો શાપ હતો, એ બે વૃક્ષો હતા ને એ કોઈ સામાન્ય નહોતા, કુબેરજીના દીકરા હતા બંને જણા. સરોવરમાં લગ્ન સ્નાન કરતા હતા, નારદજી આવ્યા, મર્યાદા ન રાખી. નારદજી કીધું મારા વાલા કપડાં તો પહેરો. તો કે વસ્ત્ર રહિત રહેવામાં મજા હશે. નારદજી કે એમ એવું હોય તો જાઓ વૃક્ષો થઈ જાઓ કે. અને પછી વૃક્ષોની ને પામી ગયા. પછી પ્રાર્થના કરી અમારી ભૂલ થઈ, આ તો વધારે પીવાઈ ગયો હતો એટલે ખબર ન પડી કે તમે આવ્યા છો ને તમારી સામે કેમ બોલું.
અને પછી નારદજી કૃપા કરી કે ભગવાનના હાથે તમારો વૃક્ષ યોનિમાંથી ઉદ્ધાર થશે. આજે ભગવાન છે એ સંકલ્પ પૂરો કરવાને માટે ખંડણી અને ખેંચી અને આવ્યા છે. અને વેચી જગ્યા હતી ને એમાંથી પસાર થયા, ખાંડડીઓ આડો પડી ગયો. હવે ખાંડડીઓ ઊભો થયા એમ છે નહીં. ભગવાને વિચાર કર્યો શું કરું હવે. અને પછી ભગવાને થોડુંક જોર લગાવ્યું. કોણે જોર લગાવ્યું? ભગવાને જોર લગાવ્યું. એ જરાક જોર લગાવે ને આમ અંગૂઠો દબાવે ને 2001માં દબાવ્યો થોડોક, કેટલું હતું નતું થઈ ગયું, ડૂચો નીકળી ગયો. એ હા એ માન માન હામું થયું હોય ને 26 જાન્યુઆરી આવે રી પાછો દબાવે નહીં, આ બધા બલ્બ છે ને ઉલાઈ જશે, ખબર નહીં પડે. ભગવાનનું કર્યું બધું થાય છે ભાઈ, ઈશ્વરના હાથમાં છે. ક્યાં કેમ સેટિંગ કરું તમે વિચાર કરો. એ આ મોટા સંતો વાત કરે, આપણે તેડી હતા કેમ હતા ખબર નહીં. ઓલી સિંધુ નદી વહે છે ને તેડી કચ્છમાં હતી. ક્યાં હતી? અંદરથી આખી સિસ્ટમ ફેરવી નાખી લો ભગવાને. હે આખી સિસ્ટમ ફેરવી નાખી, ક્યાં ખણી ગયા? છેડ ત્યાં ખણી ગયા. એ બધું ભગવાનને આવડે છે, આપણે ના આવડે. આપણે સિસ્ટમ બગાડતા આવડે, પણ એ સુધારે ભગવાન છે. જો હિમાલયમાં અય ગામડા વધારે વસી ગયા હતા, બધા ઉપર ચડી ગયા હતા છેડ, ક્યાં કને? કેદારનાથ ઉપર, ત્યાં કને મકાન બાંધ્યા હતા. ભગવાન કે મારા ઇલાકામાં આવી બરોબર નહીં, તમે ખબર નહીં ક્યાંથી પાણી મૂક્યું અને એ કેટલી ખાઈ ઊંડી, કેટલે ગામડાઓ આમ હાલે ગયો, 40 ગામડાઓ નકશામાંથી નીકળી, ખબર ન પડી ક્યાં માણસો ગયા. લ્યો નકશામાંથી 40 ગામડાઓ નીકળી ગયા. હવે પાણી ક્યાંથી આવ્યું હશે, કેમ વાદળ ફાટ્યું હશે? સદાશિવ તો એમને એમ ત્યાં કને બેઠા હશે, એને કોઈ તકલીફ થઈ નથી, કારણ કે મોટો પથ્થર આડો આવી ગયો. એ ભગવાનની બધી ઈચ્છા હોય. આ ભગવાન જ્યાં રહે છે ને આપણે ત્યાં કને આમ દખલગીરી કરવા જઈ, એ પ્રભુને ગમે નહીં. આ તો હારું તેડી અમે ત્યાં હતા, બચી ગયા. તેડી તો પંજાબમાં પહોંચી ગયા હતા, સમજ્યા ને? મારા ઉપર ઘાત બહુ વ્યો. હા સ્વામી, આજે કહું, રિયલી કહું તમને. હે હા હતા નહીં તમે? હા સ્વામી હતા. જો ભેગા ભેગા હતા. કેટલી ઘાતમાંથી બચ્યા હું. ભગવાનને કંઈક હજી બચાવે તો તમારું ભજન થાય. મેન તો શું કરવાનું છે? ભજન કરવાનું છે. આ તો જો થોડીક વાર આમ વધારે પડતું થઈ જાય એટલે તમને થોડોક આનંદ થઈ રહે, પણ આ ઘટના છે. આ બધું એ જોયું. યમદૂત તો તમે નહીં જોયા, પણ અમે જોયા છે. આ બધા સંતોને ખબર છે કેમ જોયા છે. નેરબીમાં જોવા મળ્યા. લો ભગવાને પેશીલ નેરબી મૂક્યા. ચાલો કથામાં પ્રવેશ કરીએ. ભગવાને ખાંડડિયાને ખેંચ્યો અને એવું જોર લગાવ્યું ને બંને વૃક્ષો હતા ધરાશાયી થઈ ગયા. દેવતા જે જેનો નાદ કર્યો, બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. બે દેવતાઈ પુરુષો એમાંથી પ્રગટ થયેલા છે. ભગવાનની સ્તુતિ કરી છે કે પ્રભુ ઘણા યુગોથી અમે આ યોનિને પામેલા હતા, અમારી એક નાની ભૂલને કારણે અમને અવળી મોટી સજા મળી. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે જીવનમાં આવી ભૂલ અમને ક્યારે ન થાય એવી અમારી ઉપર કૃપા કરો અને તમારી ભક્તિ અમને ઉત્તરોત્તર વધે. અમે ભલે દેવલોકમાં રહી પણ તમારા ચરણની અમને ભક્તિ પ્રાપ્ત થાય ને એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ભગવાન કે તથાસ્તુ, જાઓ તમારા બંનેનું મન છે ને સતત મારા ચરણારવિંદની અંદર જ રહેશે. આવી રીતે ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કરેલો છે. ગોકુળવાસીઓને ભગવાન આનંદ આપે છે. પ્રભુ થોડા મોટા થયા છે. ગોપીઓ પ્રભુને લાલચ આપે છે. પ્રભુ એની પાસે જાય છે. ગોપીઓ કે કનૈયા તું આમ થોડો કૂદકો કરે ને આમ નાચે ને તો એક કટોરી તને મખણ આપું. અને ભગવાન એક કટોરીમાંથી નાચે. લ્યો આ આ પ્રેમથી થાય છે. અને કનૈયા પાસે સરવણી કઢાવે, પોતો કરાવે, ભગવાન કરે. લ્યો આવી રીતે ગોપીઓને ભગવાન છે પોતાના દિવ્ય સ્વરૂપનો આનંદ આપે છે. એક દિવસ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, એક બિચારી ગરીબ માલણ છે, તૂટેલા ફાટેલા કપડાં છે, ઝૂંપડીમાં રહે છે,
અને કોઈકે એને એમ કીધું કે નંદજીના આંગણામાં તું જા અને કનૈયો તને વસ્તુ આપે ને અને એ વસ્તુ તારા ટોપલામાં તું મૂકી દે તો તું શેઠાણી બની જાય કે. અને એ માલણ છે એને મનમાં એમ કે બધા એમ કહે છે નંદજી ને યશોદાનો કનૈયો છે ને એ બહુ રૂપાળો છે, આ હું બાજુમાં રહું છું, ગરીબ ઘરની દીકરી છું, આ ઘરડી દોષી થઈ ગઈ છું, કનૈયાના મેં દર્શન કર્યા નથી, હાલો જિંદગીમાં એક વખત આ કનૈયાનું મુખડાના દર્શન કરી લઉં અને પછી ભલે શરીર છૂટી જાય અને આ ફળ લઈ જાઉં, જો ફળના બાને પણ મને દર્શન થઈ જાય ને તો પણ મારું કામ થઈ જાય છે. બધા એમ કહે છે કોઈક દિવ્ય બાળક છે કે. અને એ માલણ ટોપલામાં ફળ લઈ અને આવી છે ગોકુળમાં અને બોલે છે એ ભાઈ કોઈ ફળ લો, બહુ મધુર મીઠો અને સ્વાદિષ્ટ ફળ છે, એક વખત લો ને તો ફરીવાર તમને લેવાનું મન થાય. આવી રીતે એનો વેચવાનો સ્વભાવ છે ફળ વેચવાનો. અને ફળ વેચનારા કેમ ફળ વેચે વેપારી એ તમને બધાને ખબર છે, હા એ તમે ધ્યાન ન રાખો ને તો હરેલું સફરજન તમને જલાવી દે માથે તેલની માલિશ કરીને. એટલે આ માલણ છે ભક્તિ ભાવથી આવી છે ગોકુળમાં. ભગવાન ક્યાં કને છે? નંદજીના ઘરમાં છે. પ્રભુએ વિચાર કર્યો કે મારી મા આવે છે, કારણ કે 80 વર્ષની ઘરડી દોષી છે. પ્રભુએ વિચાર કર્યો મારી મા આવે છે અને એ મારા દર્શન કરવાને માટે આવે છે. અને ભગવાન ઘરમાંથી બહાર આવ્યા, ઓલી માલણ હતી ને એ નંદજીના આંગણામાં આવી અને કહે છે કે કોઈ છે ઘરની અંદર? અરે મારો આ ફળનો ટોપલો છે એમને એમ ભરેલો છે, કોઈએ ફળ લીધા નથી, સાંજ સુધી જો આ ફળ નહીં વેચાય ને તો આજે મને ઉપવાસ થશે, ઘરમાં કંઈ ઝૂંપડીમાં ખાવાનું નથી, માટે આ કોઈ ઘરમાં હોય તો આ ફળ લઈ લો કે તો મને સાંજે રોટલો મળે. આમ જ્યાં બોલે છે ને ત્યાં તો ભગવાન ઘરમાંથી બહાર આવ્યા, આંગણામાં આવ્યા અને પેલી માલણે ભગવાનના દર્શન કર્યા. અને માલણે મનમાં એમ થઈ ગયું દીદી હો કે અરે આ બધા લોકો વાતું કરતા હતા ને એવો જ આ નંદીનો છોકરો કાનો છે, કેવો રૂપાળો છે. અને એક વખત દર્શન કર્યા ને એ અંતરમાં એ કનૈયો એ માલણને ઉતરી ગયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ધરમપુર પધાર્યા અને કુશળ ગુરુબાઈએ ભગવાનના દર્શન કર્યા મુગટ પહેરાવીને અને અંતરમાં ઉતારી દીધા. એ ફોટો પડી ગયો પછી બીજી વાર કુશળબાઈને દર્શન કરવાની જરૂર પડી નથી, એવી જ ઘટના અહીંયા જ ઘટી છે. અને માલણે દર્શન કર્યા, ભગવાન બાજુમાં આવ્યા, માલણે કીધું કે માં આ ફળ કેટલાના છે? ત્યારે માલણે કીધું કે તને જેટલાના જોઈએ એટલાના, તું કે તો તને મફતે આપી દઉં. ભગવાન કહે છે કે હું મફતમાં કાંઈ લેતો નથી, લઉં ને તો વ્યાજ સહિત આપું, કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગીરધારી. એ 10 નું 10,000 કરીને આપે. માં તું મને ફળનો ટોપલો આપે એના બદલામાં તને કંઈક લે પડે તો કે? માલણ કહે છે કન્યા તું મને જે આપીશ ને એ હું લઈ લઈશ, મારે હાજો રોટલો ગળવાનો છે કે આ ખાધું નથી આખા દિવસથી, થોડોક અનાજ લઈ આવો ઘરમાંથી તો હાજે રોટલા ભેગી થાઉં. અને ભગવાન ગયા અને યશોદા મૈયાને કીધું કે માં અનાજની કોઠી ક્યાં છે? તો કે અહીંયા છે. શું કરવું છે? કે એક ભાઈ ગરીબ આવી છે, ફાટેલ તૂટલા કપડાં છે અને મને ફળનો આખો ટોપલો આપે છે, એના બદલામાં મને થોડુંક ધાન્ય આપવું છે. તો કે ઓ કોઠીમાં પડ્યું ખપે એટલું લઈ લે કે. અને ભગવાને પોતાની મુઠ્ઠી ભરી, ઓ કેટલું આવે, ભગવાન નાના છે, મુઠ્ઠી ભરી અને જ્યાં મુઠ્ઠી લઈ આવે ને અડધી તો રસ્તામાં આમ ઢોરાઈ ગઈ. અને પછી આમ મુઠ્ઠી ખોલી 4-5 દાણા નીકળ્યા. કેટલા? 4-5 દાણા નીકળ્યા ને કીધું કે માં મારી પાસે આટલું છે મુઠ્ઠીમાં. અને તેડી માલણે એમ કીધું કે કનૈયા બસ આ 4-5 દાણા છે ને એ હું જમીશ ને તો એ મારી જન્મો જન્મની ભૂખ છે ને એ ભાંગી જશે. અને એ માલણે એ કટકો હતો કપડાનો એમાં એ 4 દાણા મૂક્યા અને આમ ગાંસડી બાંધી આમ ટોપલામાં મૂકી અને કનૈયાને કહે છે કનૈયા લે હવે હું જાઉં છું મને મોડું થાય છે. ભગવાન કહે જાઓ તમે તમારે વાંધો નહીં, પણ
ધીમે થી જાજો, કારણ કે માથે વજન બહુ છે. એટલે માલણ કીધું કે કનૈયા વજન કાંઈ નથી, ફળ તને આપી દીધા, ચાર દાણા છે, તોય કહું છું ને ધીમેથી જાજો. કે અને ભગવાનના કહેવાથી એ માલણ જાય છે, રસ્તામાં જાય છે ને ટોપલામાં વજન વધી ગયો. તમે વિચાર કરો, હા આપણે ખાડો ખોડીને તોય સોનાના બિસ્કીટ ન નીકળે, નીકળે હા 300-300-300 કિલોમીટર આમ ઊંડા જાય સોના માટે, પણ એમ ન નીકળે. ભગવાન સંકલ્પ કરે ને હવે ટોપલો ભરાઈ ગયો. લ્યો ઓલીએ વિચાર કર્યો, હારું કે ટોપલામાં વજન ક્યાંથી, ઘરે તો આવી ગઈ, ઝૂંપડીમાં આવી અને સુંડલો હતો ને નીચે ઉતાર્યો, અને ને થયું કે આ ચાર દાણામાંથી આવડી ટોપલી કાં બની ગઈ, અને જેવું આમ ખોલીને ગાંઠ અને એ હીરા, ઓરિજિનલ હીરા એ ડાયમંડ બધા આમ નીકળ્યા. આ હા, ઓલી તો ચકિત પામી ગઈ. ઉપરથી નારદજી જોવે છે, ઓહો પ્રભુએ કેવી લીલા કરી, આ ગરીબ રંક આ બાઈ હતી એને શેઠાણી બનાવી દીધી. ભગવાન ધારે તો શું ન થાય, રંક હોય ને રાજા બનાવી દે, રાજા હોય ને ભિખારી બનાવી દે. કોણ બનાવે? ભગવાન. હા રાજા છે, ભગવાનનો અંશ અવતાર કહેવાય. મોઢી ધારે ને નોટું બંધ કરે ને બધાની ખોટી થઈ જાય. હા જેટલું હોય ને કાળું નાળું બધું ખોટું થઈ જાય, બધાય છાના મના મડા મિડલમાં આવી જાય બધા. હા ઊંચા હાલતા હતા ને બધા રસ્તામાં આવી જાય, મિડલમાં આવી જાય, હવની હારે આવી જાય. રાજા પણ ભગવાનનો અંશ અવતાર કહેવાય. એ ધર્મની અંદર રહેતો હોય અને ધર્મને અનુસારે નીતિને અનુસારે રાજ્યનું પાલન કરતો હોય તો. આહા એવી જ ઘટના સરયુ નદી કિનારે બની છે. ભગવાન ઘનશ્યામ ભક્તિ માતા સાથે આવ્યા છે, સરયુ નદીમાં સ્નાન કર્યું છે. એક માલણ ચંપાના ફૂલ લઈને આવી છે. ભગવાને કીધું કે માં મારે આ ચંપાના ફૂલ જોઈ, કે મને આનો હાર બનાવીને મને પહેરવો છે. ઓલી માલણે કીધું કે ઘનશ્યામ તને હાર પહેરવો છે ને, તો આ જો તૈયાર હાર છે, કે હું તને પહેરાવું, તું પહેરીશ મારા હાથે? ઘનશ્યામ કે પહેરું કે, અને ભગવાનને એ હાર પહેર્યો. અને પછી ઓલી માલણને કે તને કાંઈ જોઈ ના, તારા દર્શન થઈ ગયા ના, મારે કાંઈ જોઈતું નથી. તો કે આ તારા ચંપાનો ફૂલ હાંચવો છે, ઓકે એમ ભગવાન તેડી બોલ્યા. એટલે ઓલી સમજી ગઈ કે આ ઘનશ્યામ કોઈ સામાન્ય નથી, ધર્મ ભક્તિનો દીકરો, બધા એને ભગવાન માને છે. એટલે એને મને એમ કીધું આ ચંપાલના ફૂલને હાંચવ છે, એટલે સોનાની જેમ હાંચવ્યો અને પેક કરી દીધો. ઘરે આવી જ્યાં સુંડલો ખોલ્યો ને હીરા માણેક લ્યો. આ ઘટના ઘટી સરયુ નદી કિનારે અયોધ્યામાં. આહા આવી અદ્ભુત લીલા છે ભગવાને કરેલી છે. ભટવર્ધન જસુબા ભગવાન વન વિચરણ સમય ભટવર્ધન પાદરે પધાર્યા. નાગપાલ વરુના દીકરી જસુબા હતા એને પ્રભુને દહીંને રોટલો જમાડ્યા છે, અને મહારાજ રાજી થઈ ગયા. અને નીલકંઠ પ્રભુએ કીધું કે દીકરી તને એક દિવસ રાણી બનાવીશ. કે શું કીધું? નીલકંઠ વેશમાં ભગવાન હતા અને આ ભટવદરના નાગપલ વરુના દીકરી જસુબાએ મહારાજને દહીં રોટલો જમાડ્યા અને ભગવાન રાજી થયા એનો ભાવ જોઈને તેથી ભગવાને એમ કીધું કે દીકરી તને એક દિવસ હું રાણી બનાવીશ. અને ભગવાને દાદા ખાચર સાથે એના લગ્ન કરાવ્યા અને દાદાની જાન લઈને ભગવાન પોતે ગયા અને અથેવાળો કરાવેલો અને રાણી બનાવ્યા. દાદો ખાચર ગઢડાના રાજા નતા. ભગવાનને સત્કર્મ અર્પણ કરો, સારું કામ કરો, ભગવાનને અર્પણ કરો તો એનું ફળ છે ભગવાન અવશ્ય આપે છે. તો ભગવાન બુદ્ધિરૂપી ટોપલી છે ને, એ ટોપલીમાં એ બ્રહ્મજ્ઞાન રૂપી રત્ન મૂકશે, એનાથી એ ટોપલી બુદ્ધિરૂપી ટોપલી છલકાઈ જશે ને તો એમાંથી મોક્ષરૂપી ફળ હાથમાં આવશે. યત કરોસી યદ સ્નાતિ યદ જુઓસી દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત પુરુષમ અર્પણમ. અર્જુનને ભગવાન કૃષ્ણ કે અર્જુન તું જે કંઈ કરે છે, ખાય છે, યજ્ઞ કરે છે, તપસ્યા કરે છે, એ બધું તું મને અર્પણ કરી દે. એક વખત તું મને અર્પણ કરી દઈશ ને એટલે તને કોઈ કર્મ નહીં લાગે, એ બધું કર્મ તારા મોક્ષમાં તને ઉપયોગી થશે. આવી રીતે ભગવાને વાત કરી છે. ગોકુળમાં ઉત્પાત બહુ થાય છે એટલે ઉપનંદન નામના વૃદ્ધ ગોવાળિયાએ
નંદજીને સલાહ આપી છે કે નંદજી આપણા કાનાને મારવાને માટે કેટલા રાક્ષસો આવ્યા, કેટલા ઉત્પાતો થાય છે, માટે હવે આપણે એમ કરી ગોકુળ છોડી અને થોડા દિવસ આપણે વૃંદાવનમાં ત્યાં રહીએ. અને મહારાજે પણ શિક્ષાપત્રીમાં એમ કીધું, દુષ્કાલસ્ય રિપુણામવા નૃપસ્યોપ દ્રવેણવા લજ્જા ધન પ્રાણ નાશ પ્રાપ્તસ્ય દત્ર સર્વથા. મહારાજ કહે છે, દુષ્કાળ પડેલો હોય, શત્રુનો ઉપદ્રવ હોય, રાજાનો ઉપદ્રવ હોય, જ્યાં કને રહેવાથી પોતાની લાજ જતી હોય, પોતાના પ્રાણનો નાશ થતો હોય, તો ભલે પોતાના મૂળ દેશનું વતન હોય છતાં પણ અમારા આશ્રિતો હોય, એ સમયે એ દેશનો એ ગામનો ત્યાગ કરી જ્યાં કને સુખેથી રહેવાય એવા દેશમાં જઈ સુખેથી રહેવું અને પોતાનું આજીવિકા વૃત્તિ ચલાવી, આ ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવની આજ્ઞા છે. એટલે ઉપનંદનજી ગોવાળિયા હતા ને, એ વૃદ્ધે કરીને જ્ઞાન હતા, અવસ્થાએ વૃદ્ધ હતી, એટલે કીધું કે નંદજી ઉત્પાતો બહુ થાય છે, મારું મન એમ કહે છે આપણે હવે ગોકુળ છોડી અને વૃંદાવનમાં જઈએ. અતિ રમણીય વૃંદાવન છે, અનેક પ્રકારની એ લતાઓ ત્યાં છે, ઘાસ ગાયોને ઘણું બધું મળી રહે છે, માટે તમે જો ઈચ્છતા હો તો ગાડામાં સામગ્રી નખાવી અને આપણે આવતીકાલ કે બે દિવસમાં વૃંદાવન તરફ પ્રયાણ કરીએ. નંદજી કહે છે, ભલે કાંઈ વાંધો નહીં, તમે કહો છો, તમે અમારા વડીલ છો, એટલે તમારી જે કંઈ વિચારધારા છે એ અમને માન્ય છે, બધી જગ્યાએ કહી દો ઘરે કે આપણે બે દિવસમાં બધી ઘર વખરી ગાડામાં ભરી અને આ ગોકુળ છોડી અને આપણે વૃંદાવન તરફ પ્રયાણ કરવાનું છે. ભગવાન હવે ગોકુળથી વૃંદાવનની અંદર આવશે, એ બધી કથા આપણે આવતીકાલના સત્રમાં શ્રવણ કરશું. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે આજની કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી.